हेलो विद्यार्थी मित्रों, हवे आपणे गणित में आपणे दाखलानो अभ्यास करवानो छे। पेज नंबर 39 पर तमने आ बी रकम आपेली हशे, एमां आपणे जोईए। एक कारखानामां प्रथम दिवसे 270 बल्ब बन्या, बीजा दिवसे त्यां 123 बल्ब बन्या, तो कारखानामां कुल केटला बल्ब बन्या हशे? आ जाणवा माटे तमारे प्रथम दिवसना अने बीजा दिवसना बल्बना बन्ने नो शुं करवो पड़शे? सरवाळो। 270 वत्ता 123, अहीं शुं आवशे? 3। 7 ने 2 9, 2 ने 1 3, अने बाजुमां तमारे दर्शावानुं प्रथम दिवसे बनावेला बल्बनी संख्या, बीजा दिवसे बनावेला बल्बनी संख्या। अहीं 3 7 ने 2 9 2 ने 1 3, तो जवाबमां शुं आवशे? 393। नंबर 2, दुकानदार रफी पासे 153 मीणबत्ती हती, पारसे बीजी वधारे 237 मीणबत्ती आपी। रफी पासे कुल केटली मीणबत्ती हती? 153, अने पारसे केटली आपी? 237। तो हवे रफी पासे कुल केटली मीणबत्ती थई हशे? શું સરવાળો 400 થી વધારે આવશે કે ઓછો આવશે? તો 153 એ કોની પાસે મીણબત્તી હતી? રફી પાસે। જ્યારે 237 એ કોના પાસે હતી? પારસ પાસે। હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ। 7 ને 3 10 થશે, અહીંયા 0 વધી પડી 1, 5 ને 3 8 અને વધી 1 ગણીએ એટલે કે 9, 1 ને 2 3, જવાબ આવ્યો 390। અહીંયા તમને શું કીધું હતું? 400 થી વધારે કે ઓછા? તો રફી પાસે કુલ 390 મીણબત્તી થઈ, સરવાળો 390 થયો, જે 400 કરતા ઓછો છે। આ વિદ્યાર્થી મિત્રો, મેં તમને પેજ નંબર 39 થી 41 પેજ નંબર સુધીના દાખલાનો અભ્યાસ કરાવ્યો। બાકીના હું તમને જે ચોપડીમાં પૂરવાનું આવશે એના હું તમને ફોટા મોકલી આપીશ। હેલો વિદ્યાર્થી મિત્રો, વિષય ગણિત ધોરણ 3, એમાં આપણે ચેપ્ટર 3માં સરવાળા વિશે માહિતી મેળવતા હતા। હવે તેમાં તમારે રકમ આપેલી છે, એ ઉપરથી તમારે દાખલા ગણવાના છે। તો અહીંયા જુઓ, પાઠ્યપુસ્તક પેજ નંબર 40 પર તમને આ રકમ આપેલી હશે, ત્યાં તમારે આ જવાબ લખવાના છે। અહીં હું તમને સમજાવું છું। ટ્રેનના એક ડબ્બામાં 132 લોકો બેઠા છે, જ્યારે બીજા ડબ્બામાં 129 લોકો બેઠા છે, તો એકંદરે બંને ડબ્બામાં થઈને કુલ કેટલા લોકો બેઠા હશે? હવે આ બંનેનો તમારે શું કરવો પડશે? સરવાળો। સરવાળો કરતા તો તમે, મેં તમને આગળ શીખડાવ્યું, 132 વત્તા 129, અહીં બાજુમાં તમારે લખવાનું, એક ડબ્બાના લોકો, જ્યારે બીજા ડબ્બામાં કેટલા બેઠા હતા વિદ્યાર્થી મિત્રો? 129। હવે આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે। તો જુઓ, 9 ને 2 11, અહીંયા 1 દશકના સ્થાને શું આવશે? વધી। 3 ને 2 5, વધી 1 એટલે કે 6, 1 ને 1 2, 261 કુલ લોકો। ટ્રેનના બંને ડબ્બામાં થઈને કુલ 261 લોકો બેઠા છે। નંબર 2, સોનુએ 138 કાકરા મેળવ્યા, કરીમે 44 કાકરા મેળવ્યા, તો હવે તેમણે કુલ કેટલા કાકરા મેળવ્યા? તો આ બંનેનો તમે શું કરશો? સરવાળો। 138 તે કોણે કાકરા મેળવ્યા હતા? સોનુએ। સોનુએ મેળવેલા કાકરા, ત્યારબાદ 44, તો 44 કાકરા કોણે મેળવ્યા હતા વિદ્યાર્થી મિત્રો? કરીમે। કરીમે મેળવેલા કાકરા 44। આ બંનેનો આપણે સરવાળો કરીએ। 8 ને 4 12, એટલે 2 દશકના સ્થાને 1 વધી। 4 ને 3 7, 7 ને 1 8, એટલે અહીંયા શું આવશે? 8 અને 1, 182। સોનું અને કરીમ બંને મળીને કુલ 182 કાકરા મેળવ્યા। હવે અહીંયા જુઓ, નંબર 3, શિક્ષકે પોતાની શાળાઓમાં વિદ્યાર્થીઓને કયા ફળો ગમે છે તેની નોંધ રાખી, તેમને જે વિગત મળી તે આ પ્રમાણે છે। તો કે વિદ્યાર્થીઓ, નારંગી, કેરી અને કુળ। છોકરીઓને 136, કેરી 240, છોકરીઓને કેરી ગમતી હતી, કુલ 376।
છોકરાઓ 128, 243 છોકરાઓને કેરી ગમતી હતી. કુલ છોકરાઓ 371. કુલ કેટલા વિદ્યાર્થીઓને નારંગી ગમતી હતી? 264. કેરી કુલ કેટલા વિદ્યાર્થીઓને ગમતી હતી? 483. અને કુલ છોકરી અને છોકરાની સંખ્યા હતી 747. ત્યારબાદ હવે જુઓ, આના ઉપરથી તમને સવાલ આપેલા છે, શાળામાં કેટલા વિદ્યાર્થીઓને નારંગી ગમે છે? તો અહીંયા જુઓ, નારંગી કેટલા વિદ્યાર્થીઓને ગમતી હતી? 136 છોકરીઓ અને છોકરાઓ 128. આ બંનેનો તમે શું કરશો? સરવાળો. 136 વત્તા 128 એટલે કે છોકરીઓ અને છોકરાઓ. 8 ને 6 14 એટલે 4, વધી પડી 1. 3 ને 2 5, ને 1 6, 1 ને 1 2 એટલે શું આવશે જવાબ? 264. ત્યારબાદ નંબર 2, શાળામાં કેટલા વિદ્યાર્થીઓને કેરી ગમે છે? હવે એવું પૂછું તમને કે શાળામાં કેટલા વિદ્યાર્થીઓને કેરી ગમે છે, તો 240 છોકરીઓ અને 243 છોકરાઓ, આ બંનેનો તમારે સરવાળો કરવાનો છે. 240 વત્તા 243, અહીંયા શું લખશો? 3. 4 ને 4 8, 2 ને 2 4 એટલે કે જવાબમાં શું આવશે? 483. ત્યારબાદ નંબર 3, શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે? તમારો સવાલ એવો છે કે શાળામાં બધા મળીને કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો 376 છે છોકરીઓ અને છોકરાઓ કેટલા છે? 371. આ બંને સંખ્યાનો તમારે સરવાળો કરવાનો છે. 376 વત્તા 371, 6 ને 1 7, 7 ને 7 14, વધી પડી 1. 3 ને 3 છ, ને 1 7, શું આવશે? 747. અહીં બાજુમાં તમારે દર્શાવવાનું. ત્યારબાદ નંબર 4, શું છોકરીઓની સંખ્યા 350 કરતા વધારે છે કે ઓછી? અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, છોકરીઓની સંખ્યા કેટલી હતી? તો 136 છોકરીઓને નારંગી ગમતી હતી અને 240 છોકરીઓને કેરી ગમતી હતી, તો આ બંનેનો તમે સરવાળો કરો. 136 વત્તા 240, અહીંયા શું આવશે? 6. 4 ને 3 7, 1 ને 2 3, શું આવ્યો? 376. તે 350 કરતા કેવી છે? વધારે. એટલે શું આવશે? છોકરીઓની સંખ્યા 376 છે, જે 350 કરતા વધારે છે.